તો વાત કરીએ શું ગોરખપુર ભારતનું પ્રથમ સ્માર્ટ સિટી છે આ દાવો કર્યો છે લેખક શોભા ડે અને યુનેસ્કોના એક સર્ટિફિકેટની તસવીર પણ પોસ્ટ કરી છે ત્યારે શું આ સર્ટિફિકેટની તસવીર સાચી છે શોભા ડેનો આ દાવો સાચો છે કે ખોટો જોઈશું આ અંગેના ખાસ અહેવાલમાં ગોરખપુર ભારતનું પ્રથમ સ્માર્ટ સિટી જાહેર શું યુનેસ્કો દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે વાયરલ તસવીરમાં ગોરખપુરના નામે દાવો લેખક શોભા ડે ટ્વીટ કરીને દાવો કર્યો શું છે વાયરલ તસવીરની હકીકત યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાના જ ગઢમાં હારી જતા દેશભરમાં આ હારની ચર્ચા થઈ ભાજપના જીતના રથને પણ રોકી શકાય છે તેવા દાવાઓ સાથે વિપક્ષી નેતાઓ ગદગદ થઈ રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં એક તસવીરે એન્ટ્રી મારી છે આ તસવીર એક પત્રકારે પોસ્ટ કરી અને દાવો કર્યો કે ગોરખપુરને યુનેસ્કો દ્વારા સ્માર્ટ સિટી જાહેર કરવામાં આવ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ અને જેનો જવાબ આખરે યુનેસ્કોએ પણ આપવો પડ્યો વાયરલ મેસેજમાં શોભા ડે એક સર્ટિફિકેટની તસવીર પોસ્ટ કરી છે જેમાં લખ્યું છે કે 2018માં પેટા ચૂંટણીના પરિણામ બાદ આ સર્ટિફિકેટ જાહેર કરવામાં આવ્યો છે નીચે લખ્યું છે કે યુનેસ્કોએ જાહેર કર્યું છે કે ગોરખપુર ભારતનું પ્રથમ સ્માર્ટ સિટી છે તો આ સાથે નીચે એક હસ્તાક્ષર પણ જોવા મળે છે આ તસવીર લેખક શોભા ડે પોસ્ટ કરી છે જે દેશભરમાં વિવાદિત નિવેદનોને પગલે ચર્ચામાં રહે છે પરંતુ જ્યારે આ તસવીર પોસ્ટ થઈ ત્યારે સોશિયલ મીડિયામાં લોકોનું ધ્યાન ખેંચાયું તેમજ સવાલો થયા કે શું વાસ્તવમાં ગોરખપુર ભારતનું પ્રથમ સ્માર્ટ શહેર જાહેર થઈ ગયું છે અને જેની જાહેરાત યુનેસ્કો દ્વારા કરવામાં આવી સોશિયલ મીડિયામાં આ તસવીર ઘણા લોકોએ પોસ્ટ કરી અને શેર કરતા કોમેન્ટ પણ કરી કારણ કે હાલ ગોરખપુર ચર્ચામાં એટલા માટે પણ છે કારણ કે યુપીના સીએમ યોગીના ગઢમાં ગાબડું પડ્યું છે અને સમાજવાદી પાર્ટીએ આ બેઠક છીનવી લીધી છે ત્યારે રાશિદે ફેસબુકમાં આ તસવીર પોસ્ટ કરતા લખ્યું સ્માર્ટ સિટી સ્માર્ટ નિર્ણય બીજી બાજુ એન કે રાવે ગોરખપુરના વોટર્સને શુભકામનાઓ પાઠવી પરંતુ આ દોર ચાલી રહ્યો હતો ત્યારે જ ટ્વિટર ઇન્ડિયા નામથી એક એકાઉન્ટે આ તસવીર પોસ્ટ કરતા યુનેસ્કોને પૂછ્યું હતું કે શું ખરેખર આવું કોઈ સર્ટિફિકેટ જાહેર કરવામાં આવ્યું છે અને ત્યારબાદ યુનેસ્કોના ટ્વિટર એકાઉન્ટમાં આ મુદ્દે પ્રતિક્રિયા આવી અને જે ચોંકાવનારી હતી આ પ્રતિક્રિયા બે રીતે ચોંકાવનારી હતી જેમાં પ્રથમ કારણની વાત કરીએ તો શોભા ડેનો આ મેસેજ ખોટો સાબિત થયો જેમાં યુનેસ્કોએ શોભા ડેને જવાબ આપ્યો કે ડિયર શોભા ડે અમે આપને જણાવીએ છીએ કે આ સર્ટિફિકેટ ફેક છે યુનેસ્કો દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી આમ શોભા ડેની વાત ખોટી સાબિત થઈ ગોરખપુર વિશે આવી કોઈ જાહેરાત તો થઈ નથી તો બીજી બાજુ આશ્ચર્ય એ પણ થાય છે કે યુનેસ્કોને આવા મુદ્દે પ્રતિક્રિયા આપવાનો સમય મળી ગયો કે જે એક મજાકનો વિષય હતો ગોરખપુરમાં ભાજપ હારી ગઈ હતી જેમાં ખુશ થઈને શોભા ડે આ ટ્વીટ કરી માટે જો આવું કોઈ સર્ટિફિકેટ તમારી પાસે પણ આવે તો તમારે શોભા ડેને મળેલો જવાબ યાદ કરી લેવાની જરૂર છે તો બીજી બાજુ આપને પણ જણાવી દઈએ કે શોભા ડે અગાઉ પણ ફેક ટ્વીટને પગલે ચર્ચામાં રહ્યા છે જેમાં તેમણે એક પોલીસ જવાનની તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું કે મુંબઈમાં આજે ભારે પોલીસ સુરક્ષા વ્યવસ્થા છે જે બાદ લોકોએ આ મુદ્દે ખૂબ જ ટીકા કરી અને આખરે આ પોલીસ જવાન વિશે તપાસ કરતા જાણવા મળ્યું કે આ મધ્યપ્રદેશ પોલીસના જવાન છે જેમનું નામ છે દોલતરામ જોગાવત ટ્વીટ બાદ શોભા ડેની મજાક ઉડાવવામાં આવી અને આખરે દોલતરામની સારવાર પણ કરવામાં આવી તેમજ 180 કિલોના દોલતરામ હવે 115 કિલોના થઈ ગયા છે આમ સમાજમાં એક સારું સ્થાન મેળવનારા લોકોએ કોઈ પણ પોસ્ટ કરતા પહેલા ખૂબ જ વિચાર કરવો જોઈએ કેમ કે તેમના પોસ્ટથી સમાજમાં કેવો મેસેજ જશે તેમજ જો આવા મહાનુભાવો જ ખોટા મેસેજ કરતા થઈ જશે તો સામાન્ય નાગરિકોનું શું થશે જો કે ભલું કરે ભગવાન કે આ એક ફેક મેસેજના પરિણામે દોલતરામની સારવાર તો થઈ પરંતુ ગોરખપુરનો મેસેજ યુનેસ્કો સુધી પહોંચી ગયો
આમ વીટીવીની પડતાલમાં વાયરલ તસવીર ખોટી સાબિત થઈ શકે. આવું કોઈ સર્ટિફિકેટ તમને પણ મળે તો તેને હસી મજાક સમજી લેવું. પરંતુ ગોરખપુરને પ્રથમ સ્માર્ટ સિટી જાહેર કરાયું છે તેવી ગેરસમજ ન રાખશો. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.